almond broccoli soup. Soup ekdam creamy. Yes. Tasty. So shuru kariye. Ha to gas on kar. Ha. Apne butter levana chhe un sathe ek chamchi tel. અહીં આપણી પાસે વ્હાઇટ બટર છે, એક ચમચી વ્હાઇટ બટર. હવે એ ગરમ થાય છે ત્યારે જ એની અંદર જો સૂકી લસણની કળી વધારે વાપરવી હોય તો ચાર કળી લસણ લેવાની, ચાર પાંચ કળી, અને ઝીણી સમારવી. બરાબર, અત્યારે શિયાળો છે એટલે લીલું લસણ બહુ ફાઇન મળે છે, અને લીલું લસણ એક વસાણું છે. હા, વસાણા તરીકે તમે ખાઈ શકો. એટલે અહીં આગળ મેં બે જ કળી લસણ સૂકું લીધું છે. બરાબર, આગળ આપણે લઈશું પછી લીલું લસણ. લાઈટ સેજ જ લાઈટ બ્રાઉન થવા દેવાનું. જો બહુ બ્રાઉન અતિશય થઈ જાય ને તો એનો ટેસ્ટ બરોબર ના આવે, પછી આ ઓવર પાવર થઈ જશે. હા ના, એટલે ભાવે જ નહીં એમ પછી એનો. બસ જો આ લસણ લાઈટ થઈ ગયું છે એટલે આ બ્રોકોલીની દંડી છે. અમે બ્રોકો લીધી છે અને ફૂલ છૂટા પાડી અને એને સારી રીતે ધોઈ લેવાની. બસ જો હવે આ સંતળાઈ ગયું છે એટલે આ જે ફૂલ છૂટા પાડ્યા છે એ ઉમેરી દઈએ. એને પણ બટરમાં શેકી લે. હા, બટરમાં સાંતળવાનું તો એનો ટેસ્ટ બહુ સરસ આવે. પાછળથી આ બધી જે વસ્તુઓ છે ને આપણે ઘરે જ્યારે સૂપ બનાવતા હોય ને ત્યારે આપણે ફોલો નહીં કરતા. હા, એટલે એવું થાય. ઘણા લોકો શું કરે, પછી પાણી લે અને અંદર બધું વેજીટેબલ નાખીને પછી એને ઉકળી જાય એટલે બ્લેન્ડ કરી લે અને પછી બધા, એટલે એ ના થાય. જો આ તમે શેક્યું હોય અને ત્યાર પછી પાણી નાખીને થવા દેશો ને એનો ટેસ્ટ જ અલગ આવશે. હવે આપણી પાસે જો આ લીલી ડુંગળી છે, એક આખી લીલી ડુંગળી લઈને મેં કટ કરી લીધી છે. લીલું લસણ એકદમ કૂણું લેવાનું અને ચાર થી પાંચ લેવાની એની હેર. આ રીતે તમે એને એ કરો ને. હવે આપણે પંચ આવે એટલે આપણે ભાવે છે એટલે એક મરચું મેં લીધું છે જો આના ટુકડા કરીને, અને આ બદામ પાક અપ બદામ ને મેં બ્લાન્ચ કરીને છોડા કાઢી નાખ્યા છે એ ઉમેરી દઈએ. બરાબર, એને પણ આ રીતે બટરમાં સાંતળવાની. અચ્છા, જો હવે એની અંદર આપણે પાણી ઉમેરી દઈએ. પાણી એટલું ઉમેરવાનું કે આ ફૂલ ને બધું ડૂબી જવું જોઈએ. તો જ એ બરાબર ચડશે. હવે ઢાંકી અને એને ચડે ત્યાં સુધી થવા દો. લગભગ 10 મિનિટ થશે. ઓકે, હવે આ થઈ ગયું છે. બરાબર, હવે એને આપણે ઠંડુ કરવાનું. ગરમ ગરમ એકદમ પીસાય નહીં એટલે આપણે બાઉલમાં લઈ લઈએ, કારણ કે જો કઢાઈમાં રહેશે તો એ વધારે ગરમ રહેશે. હવે એને થોડુંક ઠંડુ થાય એટલે આ રીતે સ્ટોક જે એનું અંદર છે ને એની સાથે જ ક્રશ કરી લેવાનું. ઓકે, જો આ જે મિશ્રણ છે ને એ ઠંડુ થઈ ગયું, હવે ક્રશ કરી લઈએ. એક જાર લઈ લઈએ છે મિક્સરનું, તમે બ્લેન્ડરથી પણ કરી શકો છો. અને જે સ્ટોક છે ને એની સાથે જ ક્રશ કરવાનો, એ કાઢી નહીં નાખવાનો. એમાં તો નરી ફ્લેવર છે. યસ, બસ હવે ક્રશ કરી લઈએ. આને ગાળવાનું નથી એટલે એકદમ સરસ ક્રશ કરવાનું. ઓકે, જોઈ લઈએ. હવે જો આમ ક્રશ થઈ ગયું છે પણ થોડીક બદામ છે ને એ થોડીક આખી પાકી લાગે છે, ફરી કરી લઈએ. થોડુંક પાણી લઈએ છે,
આગળ આપણે દૂધ લઈશું પણ અત્યારે થોડું પાણી લઈએ છે, 3-4 ચમચી જેટલું, એટલે કે 1/2 કપ જેટલું લઈ લઈએ. જો એકદમ સરસ ક્રશ થઈ ગયું છે ને અત્યારે, જેનું ટેક્સચર એકદમ ક્રીમી લાગે છે, બદામ છે ને અંદર એટલે. યસ, હવે આપણે આ સોસપેનમાં ઉમેરી દઈએ. હવે એની અંદર આપણે દૂધ ઉમેરીશું, લગભગ 150 ml જેટલું દૂધ છે, જેટલું જોઈએ એ પ્રમાણે ઉમેરવાનું, એકદમ ઉમેરી દેવાનું, પાતળો નથી, બહુ પાતળો હોય નહીં, બહુ જાડો નહીં, એટલું જોઈએ આપણે. બરાબર, આ 150 ml છે. એનો કલર કેટલો સરસ લાગે છે. હવે જો તને બતાવું કે આ ચડેલું જ હતું, બ્રોકોલીને આપણે ચડવી દીધું એટલે એને કંઈ ઉકાળવાની બહુ જરૂર નથી, ખાલી આ દૂધ સાથે બરાબર ભળી જાય એટલે સમય છે. હવે એની અંદર મસાલા કરીએ, થોડું મીઠું, આપણે પહેલા મીઠું નાખ્યું નથી એટલે 5 ચમચીથી થોડુંક વધારે મીઠું, બરાબર, મીઠું તો ઉપરથી નાખી શકાય, મીઠું મરી. મરિયા લઈએ છે, મરી પાવડર 1/2 ચમચી, પછી તમે પીરશો ત્યારે તમે ઉમેરી શકો. અને બીજું એ કે આની અંદર જાયફળનો ટેસ્ટ બહુ જ ફાઇન લાગે, હા, જાયફળને છીણીને ઉમેરી દઈએ, બહુ નહીં વધારે તમે નાખો તો એને સારું ના લાગે, એ 2 ચપટી એમ જો, હા એકદમ થોડું, હા થોડું હિંટ આવી જોઈએ. હા તમે પીઓ ને તો તમને આમ એકદમ સુગંધ આવવી જોઈએ. અત્યારે બહુ મસ્ત સુગંધ આવે છે. હવે આની અંદર તમારે જો વધારે પાતળો પીવો હોય તો પછી દૂધ ઉમેરી શકાય, બરાબર. મને નથી લાગતું કે હવે કશું ઉમેરવાની, આ મજા આવશે આવો પીવાની. સહેજ જ ગરમ થાય ને, સહેજ ખદખદે એટલે ગેસ બંધ કરી દેવાનો, સહેજ ઉકળવા દઈએ. હવે બસ જો એક જ વાર ઉકળે ને એટલે બંધ કરી દેવાનું, બધું ચઢાવવાનું નથી દૂધ. અને આમાં આપણે કોઈ થિકનિંગ એજન્ટ નથી નાખ્યું, લાઈક લોટ કે કોર્ન, ના, મેં અગાઉ કહ્યું ને ઘણા લોકો કોર્નફ્લોર, મેંદો, ઘઉંનો લોટ ને આપણે કકતરો ચણાના લોટનો કર્યો, બરાબર, પણ કંઈ જ નાખવાની જરૂર નથી. એની અંદર જે બદામ આવે છે ને અને જે આપણે બ્રોકોલી ને એ બધું ગાળતા નથી એટલે એ થીક જ છે, એટલે કંઈ જ નાખવાની જરૂર નથી. ઓકે, બસ હવે આવું ગરમા ગરમ સર્વ કરી દઈએ. યસ, એમ રિચ લાગી રહ્યો. હા વચ્ચે જ મૂકી દઈએ છે, બદામની કતરણ છે. હવે એક બીજી વાત કે જો તમારે હજી બી એનો કલર ગ્રીન વધારે જોઈતો હોય ને તો થોડીક પાલક હોય ને એ બ્લાન્ચ કરીને નાખી દેવાની. ક્રશ કરતી વખતે નાખો તો બ્લાન્ચ કરેલી તો પણ ચાલશે. અને કાચા પાલકના 2-4 પાન બ્રોકોલી સાથે સાંતળીને કરશો તો પણ ચાલશે. ઓકે, હવે આપણે થોડું ક્રીમ, અંદર ક્રીમ નાખી નથી, દૂધ નાખ્યું એટલે ક્રીમની જરૂર નહીં. જ્યારે મેં રેસ્ટોરન્ટમાં ઓર્ડર કર્યો હોય અને મારી પાસે સૂપ આવ્યું હોય એટલો મસ્ત લાગી રહ્યો છે. જો હવે લાસ્ટમાં સહેજ જ મરી ભભરાવીશું, તો તૈયાર છે મિત્તલ એકદમ ટેસ્ટી એવો આલમંડ બ્રોકોલી સૂપ. ડિલિશિયસ, થેન્ક યુ. એકદમ રિચ, એકદમ ક્રીમી અને તમારા મગજને ભરપૂર શક્તિ આપે એવો સૂપ તૈયાર છે. તો તમે પણ તૈયાર થઈ જાઓ, ફટાફટ એની રીત લખી લો.